अगर समाचारमां वात करीए तो वडोदरा खाते મહીસાગરની નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે। વડોદરા ખાતે મહીસાગરની નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી, જ્યાં સાવલી પોઈચા ગામેથી પસાર થતી નદીમાં યુવકો ડૂબ્યા છે। ડૂબેલા ત્રણેય યુવકો રણછોડપુરા ગામના રહેવાસીઓ છે। ડૂબેલા ત્રણેય યુવકો એક જ ગામના રહેવાસીઓ છે। દશામાના વિસર્જન માટે આવેલા ત્રણ યુવકો મહીસાગરની નદીમાં ડૂબ્યા છે। ત્રણ પૈકી એક યુવકનો મૃતદેહ પણ બહાર મળી આવ્યો છે, જ્યારે અન્ય બે ની શોધખોળ હજુ પણ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં મહીસાગર નદીમાં ત્રણ યુવકો ડૂબવાની ઘટના સામે આવી। વધુ વિગત સાથે સંવાદદાતા અંકિત પરમાર આપણી સાથે ફોનલાઇનમાં જોડા ચુક્યા છે। તો જી અંકિત, વડોદરામાં મહીસાગર નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે, તો શું છે સમગ્ર વિગત? જી કિંજલ, ચોક્કસપણે જણાવી દઈએ કે સાવલી તાલુકામાં કનોડા પોઈચા ગામની પાસેથી મહીસાગર નદી પસાર થાય છે, અને હાલમાં અત્યારે દશામાના જે વ્રત ચાલી રહ્યા છે તેને લઈને જયારે કાલે છેલ્લો દિવસ હતો, તો તાલુકાના આજુબાજુના નદી કિનારાના જે ગામના લોકો છે, તાલુકાના ઘણા બધા લોકો ત્યાં મૂર્તિ વિસર્જન માટે જતા હોય છે સવારે વહેલી સવારે, તો એને લઈને આજે રણછોડપુરા ગામના લોકો પણ ત્યાં વિસર્જન માટે ગયા હતા, ત્યારે ગામમાંથી મૂર્તિ વિસર્જન વખતે નદીની અંદર કાદવ કીચડ વધારે હતો, પાણીનો પ્રવાહ પણ વધારે હતો, જેને લઈને એક યુવાન તણાયો, અને એક સંજય ગોહિલ નામનો જે યુવાન છે 29 વર્ષની ઉંમર છે એ તણાયો, અને એને બચાવવા માટે બીજા અન્ય એના સાથી મિત્રો હતા કૌશિક ગોહિલ અને વિશાલ ગોહિલ, એ પણ એને બચાવવા માટે પડ્યા, જેથી ત્રણેય યુવાનો પાણીના અંદર ઘેરાવાની અંદર ગરકાવ થઈ ગયા અને ત્રણેય જણ ડૂબી ગયા, જેને લઈને ત્યાં આક્રંદ અને વિલાપ થવા માંડ્યો અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, અને સ્થાનિક ધારાસભ્ય કીર્તિ નામદાર પણ ફોન કરતા જગ્યા અને સ્થળ પર પહોંચી ગયા, અને તેમણે તાત્કાલિક ધોરણે એનડીઆરએફ ની ટીમને બોલાવી લીધી ઘટના સ્થળે, અને એનડીઆરએફ ની ટીમ અને સ્થાનિક મામલતદાર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ ત્રણેય જે યુવકો ડૂબ્યા હતા એમને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી, અને એમાંથી એક જે યુવાન છે સંજય ગોહિલ એનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ હજુ પણ બે વિશાલ ગોહિલ અને કૌશિક ગોહિલનો જે બોડી છે હજુ પણ મળી નથી, અને સઘન ત્યાં એનડીઆરએફ ની ટીમ અને સ્થાનિક તંત્ર પોલીસ તંત્ર દ્વારા શોધખોળ ચાલુ છે, પાણીનો પ્રવાહ વધારે જેથી કરીને હજુ મહેનત ચાલુ છે, અને એ બંને જે યુવાનો છે એની જે મૃતદેહ મળ્યા નથી એ શોધખોળ ચાલુ છે। જી અંકિત, સમગ્ર વિગત બદલ આપનો આભાર।